हेलो एवरीवन, माय सेल्फ सागर एम अकवाना, लेक्चरर इन मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट, उल्लबुद्धि पॉलिटेक्निक, नवसारी। टुडे वी आर गोइंग टू स्टार्ट चैप्टर नंबर 3, फॉल्ट ट्रेसिंग। आज आपने नव चैप्टर फॉल्ट ट्रेसिंग की शुरुआत करीशू। तो आ चैप्टर की शुरुआत अपने बेसिक डेफिनेशन थी करिए। फॉल्ट ट्रेसिंग शू छे, डिसीजन ट्रू छे, ट्री शू छे, ये आपने समझिए। ओके, सो डेफिनेशन ऑफ फॉल्ट ट्रेसिंग, व्हाट इज फॉल्ट ट्रेसिंग? फॉल्ट ट्रेसिंग ने गुजराती में आपने खामी तपास कहीए छीए। एनी व्याख्या शू छे ए समझिए। तो फॉल्ट ट्रेसिंग इज एन एक्टिविटी टू एक्सपीरियंस द इफेक्ट ऑफ फॉल्ट एंड टू टेक डिसीजन एज विच पार्ट ऑफ मशीन इज एट फॉल्ट। फॉल्ट ट्रेसिंग शू छे? ए खामीनी असर અને મશીનનો કયો ભાગ ખામીવાળો છે તેનો નિર્ણય કરવાની પ્રવૃત્તિ છે। મશીન રિપેરિંગ એક્ટિવિટીઝ લાઇક ચેકિંગ, મેઝરિંગ, ઓબ્ઝર્વિંગ એન્ડ રિપેરિંગ રિલેટેડ સ્કીમ કેન બી ડ્રોન ફોર ફોલ્ટ ટ્રેસિંગ। ખામી તપાસમાં, ફોલ્ટ ટ્રેસિંગમાં ચેકિંગ, તપાસની, માપણી, રિપેરિંગ અને ચેકિંગ જેવી કામગીરીઓવાળી મશીન રિપેર કરવાની યોજના બનાવી શકાય છે। જનરલી ધ સ્ટડી ઓફ ફોલ્ટ એન્ડ રીઝન ઓફ ફોલ્ટ ડેવલપિંગ ઇઝ કોલ્ડ ફોલ્ટ ટ્રેસિંગ। જનરલી ફોલ્ટ અને ફોલ્ટ થવાના રીઝન, કારણો કયા કયા છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે એ જ ફોલ્ટ ટ્રેસિંગ છે। ખામી તપાસ એને જ કહેવાય છે કે કઈ કઈ ખામી છે અને ખામી થવાના કારણો કયા કયા છે એના રિલેટેડ સ્ટડી છે તે ફોલ્ટ ટ્રેસિંગ છે। ધેરફોર ચેકિંગ ઓલ ધ રીઝન્સ ટુ ફાઇન્ડ ધ ફોલ્ટ ઇન એની મિકેનિઝમ ઓફ મશીન ઇઝ કોલ્ડ ફોલ્ટ ટ્રેસિંગ। એટલે મશીનના મિકેનિઝમની ખામી શોધવા માટે, ખામી માટેના દરેક કારણોની તપાસણીને ફોલ્ટ ટ્રેસિંગ કહેવામાં આવે છે। નેક્સ્ટ, એક્ટિવિટીઝ ઓફ ફોલ્ટ ટ્રેસિંગ। એક્ટિવિટીઝ ઓફ ફોલ્ટ ટ્રેસિંગ, ફોલ્ટ ટ્રેસિંગની એક્ટિવિટીઝ, કાર્ય સૂચિ કઈ કઈ છે? ફર્સ્ટ પોઈન્ટ, નોચિંગ ધ ઇફેક્ટ ઓફ ફોલ્ટ ઓફ અ મશીન। પહેલાં તો ફોલ્ટની અસર શોધવી। સેકન્ડ, ઓન ધ બેઝિસ ઓફ ડિઝાઇન, વિઝિબિલિટી એન્ડ નોઇઝ ડિસાઇડ ફોલ્ટી સબસિસ્ટમ ઓફ અ મશીન। મશીનની ડિઝાઇન, વિઝિબિલિટી અને તેના અવાજ પરથી ખામીવાળી સબસિસ્ટમ કઈ છે એ નક્કી કરવી। ધેન ડિસાઇડ રિલેવન્ટ ફોલ્ટ સિસ્ટમ, ખામીવાળી સિસ્ટમ નક્કી કરવી। ધેન ઇફ નેસેસરી ફાઇન્ડ ધ ફોલ્ટ બાય સ્ટોપિંગ ધ મશીન, જો જરૂરી લાગે તો મશીન બંધ કરવું। આઇસોલેટ ધ ફોલ્ટી સબસિસ્ટમ, ખામીવાળી સિસ્ટમને અલગ પાડવી। એસેમ્બલ ધ સબસિસ્ટમ, એસેમ્બલી કરવાની સબસિસ્ટમની, જે ખામીવાળી સિસ્ટમ છે એને એસેમ્બલી કરવી। ઓકે, એડજસ્ટ એન્ડ ટેસ્ટ ધ એસેમ્બલ સિસ્ટમ, સબસિસ્ટમને ટેસ્ટ અને એડજસ્ટ કરવી। નેક્સ્ટ, ફિટ ધ સબસિસ્ટમ ઓન ધ મશીન એટ ઇટ્સ પ્રોપર લોકેશન, પ્રોપર લોકેશન પર જે સબસિસ્ટમ છે એને ફિટ કરવી। દેન લાસ્ટ, ટેસ્ટ એન્ડ એડજસ્ટ ધ હોલ મશીન, મશીનને ટેસ્ટ અને એડજસ્ટ કરવું। એટલે ખામીની અસરોને જુદી જુદી રીતે નોંધી શકાય છે। મશીનમાંથી આવતા અવાજને સાંભળી શકાય, મશીનના પાર્ટ્સ ગરમ થાય કે મશીનનું વાઇબ્રેશન થાય તો તેને ટચ કરીને પણ જાણી શકાય છે। ઓકે, એટલે ખામી ફોલ્ટ ટ્રેસિંગની પ્રવૃત્તિઓથી એક તો ફોલ્ટ માટેના ચોક્કસ કારણને શોધવામાં આવે છે, બરાબર મેન્ટેનન્સ કરવામાં આવે છે। ચોક્કસ રિપેરિંગને બદલે તેનું બીજું ખોટું રિપેરિંગ થઈ જાય તો આપણું મેન્ટેનન્સ કર્યા પછી પણ મશીનમાં ખામી રહી જાય, એટલે નિર્ણય કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે। એક્ઝેક્ટ ફોલ્ટ કયો છે મશીનનો એ ખાસ ફાઇન્ડ થવું જોઈએ, તો એનું સોલ્યુશન આપણે લાવી શકીએ। નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ડિસિઝન ટ્રી। ડિસિઝન ટ્રી એટલે ગુજરાતીમાં આપણે એને નિર્ણય વૃક્ષ કહીએ છીએ। વોટ ઇઝ ડિસિઝન ટ્રી? ધ ડિસિઝન ટ્રી ઇઝ અ બ્લોક ડાયાગ્રામ રિપ્રેઝન્ટિંગ ધ ફોલ્ટ એન્ડ રીઝન્સ ફોર ધેટ ફોલ્ટ્સ ઇન લોજિકલ સિક્વન્સ ટુ યુટિલાઇઝ ઇટ એન્ડ ધ પર્પઝ ઓફ ફોલ્ટ ટ્રેસિંગ ઓફ ધ મશીન। શું છે ડિસિઝન ટ્રી? મશીનની જે યંત્ર રચના છે એની ખામી શોધવા માટે, ખામી માટેના જે કારણો છે એ કારણોને તર્કસંગત ક્રમમાં અને વૃક્ષ સ્વરૂપમાં દર્શાવતો જે ડાયાગ્રામ છે, બ્લોક ડાયાગ્રામ,
એને નિર્ણય વૃક્ષ ડિસિઝન ટ્રી કહેવામાં આવે છે. ધીસ ડાયાગ્રામ એઝ ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ રીઝન્સ વિચ આર રિસ્પોન્સિબલ ટુ અ ફોલ્ટ, ધેરફોર ઇટ રિપ્રેઝન્ટ ધ સિસ્ટમ એઝ અ હોલ. ખામી માટેના દરેક કારણોને સમાવીને તૈયાર કરવામાં આવતો આ બ્લોક ડાયાગ્રામ સમગ્ર સિસ્ટમ, આખી સિસ્ટમની પ્રતિકૃતિનું નિરૂપણ કરે છે. સો ધીસ ઇઝ ડિસિઝન ટ્રી. લોજિકલ પાથ, લોજિકલ પાથ એને ગુજરાતીમાં તાર્કિક રાહ કહેવામાં આવે છે. ટુ ફાઇન્ડ આઉટ ધ ફોલ્ટ, ધ પ્રિપેરેશન ઓફ ડિસિઝન ટ્રી બાય એરેન્જિંગ ઓલ ધ રીઝન્સ ઇન અ લોજિકલ સિક્વન્સ ઇઝ નોન એઝ ધ લોજિકલ પાથ. ખામી શોધવા માટે તપાસના દરેક કારણોને ચોક્કસ ક્રમમાં ગોઠવીને ડિસિઝન ટ્રી બનાવીએ તેને તાર્કિક રાહથી, લોજિકલ પાથથી માં થતી એક્ટિવિટી, કાર્યસૂચિ એને કહે છે. ઓછો સમય લાગે તેવી તપાસવાની અને રિપેરિંગ કરવાની બાબત પ્રથમ હાથ ધરીએ તો ખામી માટે આવું કારણ જવાબદાર હોય તો વહેલામાં વહેલું રિપેરિંગ થઈ શકે, એવો અહીંયા તર્ક કરવામાં આવે છે, લોજિક લગાવવામાં આવે છે. એટલે આ રીતે મેન્ટેનન્સ કરવા માટે, રિપેરિંગ કરવા માટે જોઈતા સમયને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવેલ જે ડિસિઝન ટ્રી છે એ લોજિકલ પાથ પ્રમાણે જ બને છે. નેક્સ્ટ ટોપિક, સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન પ્રિપેરિંગ અ ડિસિઝન ટ્રી. ડિસિઝન ટ્રી બનાવવા માટે કયા કયા મુદ્દાઓ છે સંકળાયેલા એ જોઈએ વન બાય વન. હવે મશીનમાં શું હોય છે કે એક જ ખામી થવા માટે કેટલાય કારણ હોય છે. આ દરેક કારણ ખામી શોધવા માટે તપાસવાનો ઓપ્શન છે, વિકલ્પ છે. એટલે ખામીઓનો અભ્યાસ કરી તેને માટેના કારણરૂપી વિકલ્પોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. લિસ્ટમાં ખામી માટેના દરેક કારણોનો સમાવેશ થયો હોય તેની તપાસણી કરી ખામી માટે જે કોઈ કારણ જવાબદાર હોય તે મળી આવે છે. ખામી શોધવામાં જો ઓછો સમય લાગે તે હેતુથી કયું કારણ પહેલું તપાસવું અને અન્ય કારણો કયા ક્રમે તપાસવા તે અગાઉથી જ નક્કી કરવામાં આવે છે. એટલે યોગ્ય ક્રમ મુજબ કારણોની તપાસણી કરવી અને મશીનિંગ રિપેરિંગમાં પણ ઓછો સમય લાગે તે મુજબ કારણ તપાસવાનો ક્રમ રાખવાથી સ્પીડ વધે છે અને રિપેરિંગ સમય પણ ઓછો લાગે છે. એટલે સ્ટેપ્સ કયા કયા છે રિલેટેડ ડિસિઝન ટ્રી, કયા કયા સ્ટેપ છે? ફર્સ્ટ, ધ રીઝન વિચ ટેક્સ મિનિમમ ટાઈમ ફોર ચેકિંગ શુડ બી નંબર વન ઇન ડિસિઝન ટ્રી ડાયાગ્રામ. જે કારણ તપાસવામાં ઓછામાં ઓછો સમય લાગે તેને પ્રથમ દર્શાવો અને આ કારણને તપાસવાનો ક્રમ નંબર વન આપો. પ્રિપેર ધ લિસ્ટ હેવિંગ ઓલ ધ રીઝન્સ ફોર અ પર્ટિક્યુલર ફોલ્ટ. ખામી માટેના દરેક કારણોનું લિસ્ટ તૈયાર કરવું. દેન એરેન્જ ઓલ ધ રીઝન્સ ઇન અ સિક્વન્સ ઓફ ધેર ચેકિંગ. દરેક કારણને તેને તપાસવાના ક્રમ મુજબ યોગ્ય ક્રમે ગોઠવો. ટેક ક્લિયર ડિસિઝન ફોર ધ ઓપ્ટિમલ સિક્વન્સ. ઓપ્ટિમમ ક્રમ અંગેનો નિર્ણય સ્પષ્ટ રીતે કરો. ડિસાઇડ ટુ રિડ્યુસ ધ લોસ ઓકરિંગ બાય સ્પેરિંગ ધ મશીન વિધાઉટ, ઓકે, ફાજલ થતા મશીનના કારણે થતું નુકસાન ઘટાડવાનું અવશ્ય નક્કી કરો. કેરી આઉટ ધ વર્ક ઓફ રિપેરિંગ વિથ નીડ્સ મિનિમમ ટાઈમ ફર્સ્ટ. રિપેરિંગ કરવામાં જે કારણ માટે ઓછો સમય લાગે તે કાર્ય પ્રથમ કરો. રિપ્રેઝન્ટ ધ ફોલ્ટ એન્ડ ઓલ ધ રીઝન્સ ઇન અ બ્લોક ડાયાગ્રામ. ખામી અને તેના દરેક કારણોને બ્લોક ડાયાગ્રામ બનાવી દર્શાવો. એન્ડ લાસ્ટ, ઇન ધીસ ડાયાગ્રામ શો ઇચ રીઝન્સ એન્ડ ડિવાઇડ ઇચ ઓફ ધેમ ઇન ટુ ટુ ઇચ ફોર રિમૂવ ધ ફોલ્ટ. ઇફ ધી રીઝન ઇઝ ફાઉન્ડ રિસ્પોન્સિબલ એન્ડ ફોર ગો ટુ નેક્સ્ટ રીઝન. ખામી માટેનું કારણ દર્શાવી તે ખામી માટે જવાબદાર કારણ જણાય તો ખામી દૂર કરો, એવી અન્યથા અન્ય કારણ તપાસો તેવી તેની સામે નોંધ કરો. એટલે આ રીતના ડિસિઝન ટ્રી બનાવવા માટેના સંકળાયેલા મુદ્દાઓ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. મેઇન કે ઓછા સમયે રિપેરિંગ થાય, તરત ફોલ્ટ મળી જાય, આ મેઇન સ્ટેપ છે ડિસિઝન ટ્રીના. એટલે કારણ તપાસવામાં ઓછો સમય લાગે અને ખામી દૂર થાય આ ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ ટોપિક, પ્રોસિજર ફોર પ્રિપેરિંગ અ ડિસિઝન ટ્રી. ડિસિઝન ટ્રી બનાવવા માટે દોરવાની રીત. ઓકે, સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ પ્રોસિજર. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ડિસિઝન્સ આર ઇન્ક્લુડેડ ઇન અ ડિસિઝન ટ્રી. બે પ્રકારના નિર્ણયો સમાયેલા છે. પહેલું, એઝમ્પશન્સ મેડ વિચ આર નેચરલી કંટ્રોલ, એઝમ્પશન જેનું કુદરતી રીતે નિયંત્રણ થતું હોય. એન્ડ સેકન્ડ, ધ ડિસિઝન કંટ્રોલ બાય ધ મેનકાઇન્ડ, માનવ નિયંત્રિત કે જેને આપણે નિયંત્રિત કરીએ છીએ.
So the assumptions are circled and shown in the decision tree diagram, while the decision controlled by the mankinds are developed in a square or a triangle. The fault becomes the trunk of the decision tree. The reasons for the faults are representing the branch of the decision tree. It is quite necessary to show the reasons in ascending orders as related to time of repair needed for each reasons. बराबर ध्यान आपजो. धारणाओं ने निर्णय डिसीजन ट्री में सर्कल ना निशान थी अने जे मैनकाइंड नियंत्रण है एने चौरस के लंबचौरस सिम्बॉल थी दर्शावामां आवे छे. एटले डिसीजन ट्री में खामी तेनू थड बने छे. खामी माटेना दरेक कारण आ वृक्षनी डाळीओ तरीके दर्शावामां आवे छे. एटले एक वृक्ष ज बने छे. आ दरेक कारण तपासवा माटे अने ते माटेनू रिपेरिंग करवामां ओछामां ओछो समय लागे तेने प्रथम ब्रांच तरीकेनी दर्शावानी खास जरूरियात छे. વધારેમાં વધારે સમયની માંગ હોય તેવા કારણને અંતિમ ક્રમે જ રાખવું જોઈએ, પરંતુ ખામી માટેના દરેક કારણોનો સમાવેશ કરીને બ્લોક આકૃતિમાં સિસ્ટમની સંપૂર્ણ પ્રતિકૃતિ મળે તેવું ડિસિઝન ટ્રી બનાવવું જોઈએ. ઓકે, ધેર ફોર ધ રીઝન વિથ મિનિમમ ટાઈમ રિક્વાયરમેન્ટ શુડ બી શોન ફર્સ્ટ ઇન ધ ડાયાગ્રામ એન્ડ હુઝ ટાઈમ રિક્વાયરમેન્ટ ઇઝ મેક્સિમમ ઇઝ કેપ્ટ લાસ્ટ. જેનો મેક્સિમમ ટાઈમ લાગે છે એને છેલ્લે રાખો અને ઓછો ટાઈમ લાગે છે એને પહેલાં રાખો. ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી ટુ પ્રિપેર ધ ડિસિઝન ટ્રી ડાયાગ્રામ ઇન્કલુડિંગ ઓલ ધ રીઝન્સ ફોર અ ફોલ્ટ ટુ ઓબટેન ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ સિસ્ટમ એઝ અ હોલ. ધ નંબરિંગ ઇઝ ગીવન ઇન ધ ડિસિઝન ટ્રી બાય સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફોલ્ટ, ધેર ફોર ધ નંબર 1 શુડ બી એસાઇન્ડ ટુ ધ ફોલ્ટ. નિર્ણય ડિસિઝન ટ્રીમાં ફોલ્ટ કે જેનાથી મશીનનું કામ કરતું અટકે છે અથવા તેની કામગીરી વિચલનવાળી થાય છે, આ ખામી માટે કેટલાય કારણો છે. માટે ક્રમ આપતી વખતે ખામીને પ્રથમ નંબર આપો. ખામી શોધવાનું કામ માનવ નિયંત્રણવાળું છે, એટલે તેને લંબચોરસ બ્લોકમાં ગોઠવો. એઝ ધ એક્ટિવિટી ઓફ ફોલ્ટ ટ્રેસિંગ કેન બી કંટ્રોલ બાય ધ મેન કાઇન્ડ, ઇટ શુડ બી શોન ઇન અ રેક્ટેન્ગ્યુલર બ્લોક. Show the number of branches of this tree equal to total number of reasons for the fault shown it. The number of such reasons should be finalized with utmost care and importance must be given to take correct decision. The complete study of the machine, possibility of faults occurrence and experience gained from such faults tackled in the past etc. are most important to decide the total number of reasons for the fault in question. ખામી માટે જેટલી સંખ્યામાં કારણો હોય એ દરેક તેટલી સંખ્યામાં ડિસિઝન ટ્રીની બ્રાન્ચ બનાવો. આ કારણોની સંખ્યા નક્કી કરવાની ચોકસાઈ રાખવી અત્યંત જરૂરી છે. મશીનનો સંપૂર્ણ અભ્યાસ, ખામી પડવાની શક્યતાઓ, અગાઉ પડેલી આવી જ ખામીનો અનુભવ વગેરે સંખ્યા નક્કી કરવા માટે અગત્યના હોવાથી આવી જાણકારીનો પૂર્ણ ઉપયોગ કરો. Therefore, this work should be done using almost all the information available. The individual branch showing one reason each is an activity. The reason shown in a branch may be found responsible for the fault or it may not be responsible for the fault. The reason which is responsible for the fault makes the system not okay, and the reason which is not responsible for the fault renders the system in its okay condition. Therefore, each branch is extended by drawing two sub-branches, one each for not okay and okay results obtained by inspecting the system for a particular reason. દરેક કારણને દર્શાવતી એક એક બ્રાન્ચ એક એક કાર્યવાહી બને છે. દરેક બ્રાન્ચ તપાસી ખામી છે કે નથી એ બે પૈકી એક જ આન્સર મેળવો, એક જ ઉત્તર મળશે. જો ખામી છે તો તેવો ઉત્તર મળે તો આ જ બ્રાન્ચની કાર્યવાહીથી મશીનની ખામી દૂર કરી શકાશે. આ બ્રાન્ચનો ઉત્તર ખામી નથી તેવો મળે તો આગળનું કારણ તપાસો તેવી નોંધ કરો. ફોર ધીઝ ટુ બ્રાન્ચીસ એટ ધેર એન્ડ્સ ધ ડિસિઝન ટ્રી આર એઝ રિટન એઝ ફોલોઝ. ફોર નોટ ઓકે, રાઇટ રિમૂવ ધ ફોલ્ટ, એન્ડ ફોર ઓકે, રાઇટ ગો ટુ ધ નેક્સ્ટ રીઝન. ઇટ મીન્સ દેટ ધ બ્રાન્ચ ઇન ક્વેશ્ચન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ફોલ્ટ. દેન ધ મશીન કેન બી ઓઇંગ દેટ કોઝ વિથ અ સુટેબલ રેમેડી. ઇફ દેર ઇઝ નો ફોલ્ટ ડ્યુ ટુ એસોન must go for checking the next reason. ઓકે, એક પછી એક કારણ તપાસતા ખામી માટે જવાબદાર કારણો શોધવા પડે અને ખામી માટેનું કારણ મળ્યા બાદ તેને માટેનું રિપેરિંગ કરીને મશીન તૈયાર કરવું પડે છે. એટલે જો ખામી હોય
ओके अथवा के नहीं ये पहला खबर पाड़ी पड़े। जो नॉट ओके छे मशीन तो राइट रिमूव द फॉल्ट, तो फॉल्ट रिमूव करो पड़े। अने जो ओके छे तो गो फॉर नेक्स्ट रीजन, એટલે જો નથી બરાબર તો એનો ફોલ્ટ શોધો અને બરાબર છે તો એને આગળ જવા દો। અને ફોલ્ટ શોધવા માટેના દરેક રીઝન છે ચેક કરો કે કયા કારણસર ફોલ્ટ થાય છે, અને પછી જો ફોલ્ટ મળી જાય ત્યારે રિપેરિંગ કરી અને મશીનને એકદમ તૈયાર કરી લો। તો આ રીતના ડિસિઝન ટ્રી બને છે। સો આજે આપણે ઘણા ટોપિક જોયા, ફોલ્ટ ટ્રેસિંગ, એક્ટિવિટીઝ ઓફ ફોલ્ટ ટ્રેસિંગ, ડિસિઝન ટ્રી, લોજિકલ પાથ, steps involved in preparing decision tree and procedure for drawing a decision tree. I hope you understand all these topics. If you have any query, then you can directly contact me or call me anytime. Okay.